બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ઉપલેટાની. ઉપલેટા તાલુકાના ભાઈબદરમાં મોસમનો 80 ઇંચ વરસાદ વરસતા વાવેલા ઉભા પાકને ભારે નુકસાન. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભયાવદરમાં મોસમનો કુલ વરસાદ આશરે 80 ઇંચ જેટલો પડ્યો હોવાથી ખેડૂતો તે મુજબ આશરો બાંધીને ચોમાસું પાકની ગણતરી કરીને વાવેતર કરતા હોય છે. આમ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, મગફળીના, કપાસના વગેરે ખરીદી કરીને ચાલુ સાલ વાવેતર કરેલ. પ્રથમ ધીમીધારે વરસાદ આવતા સારી રીતે વાવેતર ઉગી નીકળેલ, પરંતુ વરસાદ ચાલુ રહેતા પાકને બચાવવા માટે ઉચ્ચી ઉધારા કરીને ખાતર, દવા, મજૂરોનો ખર્ચ કરેલ. પણ વરસાદ બંધ રહેવાના બદલે મર્યાદા મૂકીને એક ધારો ચાલુ રહેતા અત્યાર સુધીમાં કુલ આશરે 80 ઇંચ જેટલો વરસાદ થઈ જતા નદીનારા, બોરકુવા, તરાવ વગેરે પાણીથી છલકાઈ ગયેલ છે અને ખેતીની જમીન રેસાઈ ગયેલ છે અને ખેતરોમાં રેસ ફૂટી ગયેલ છે. આવા સંજોગોમાં કુદરતે 2 થી 3 દિવસની વરાપ આપતા ખેડૂતોએ માંડ હાશકારો અનુભવીને સાથી ચલાવવાનું, દવા અને ખાતર મજૂરી પાછળ ગજા ઉપરાંતનો બીજો બોજો કરીને ખર્ચ કરેલ અને માંડ ખેડૂતોમાં જીવમાં જીવાવેલ. તેવામાં છેલ્લા 2 દિવસમાં આશરે 6 ઇંચ જેટલો વરસાદ થઈ જતા ખેડૂતોની મહેનત માથે પડી અને મગફળી, કપાસ, તુવેર જેવા પાકો બળી ગયેલ છે અને ફરીથી રેસ ફૂટી ગયા છે અને ખેતી પાકને ગજબનું નુકસાન થયું છે. આ બાબતે સરકારશ્રી અતિવૃષ્ટિનો તુરંત સર્વે કરાવે અને ખેડૂતોને સહાય ચૂકવે તેવી વ્યાપક ખેડૂતો દ્વારા માંગ ઉઠી છે. કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા. તુવેર વાવી હતી 12 વીઘાની. 12 વીઘાની તુવેરમાં તે સંપૂર્ણપણે તે પચકી ગઈ છે, પાણી લાગી ગયેલું છે અને સંપૂર્ણપણે નાશ પામી છે. અમારી પાસે જે મહામારી કોરોનાની હતી અને કોરોના વાયરસના કારણે અમારે જે કંઈ અમારી પાસે હતું તે અમે અમારા વપરાઈ ગયા. અમે પૈસા આડા હવરા તે ખેડૂતો પાસેથી, દોસ્તર મિત્રો પાસેથી ઉછી ઉધારાના લઈને અને અમે બે બિયારણ લીધું હતું. ખર્ચા ચડાવ્યા હતા, વીઘે અમારે 10 થી 12 હજાર જેવો ખર્ચો આવી ગયો છે ને આ પૈસા અમે દોસ્તર મિત્રોના હતી. હવે આ અમારો મોલ હતી નિષ્ફળ ગયો છે, એમાં અમે ભરપાઈ કરી એવી કોઈ અમારી હતી અત્યારે કેપેબલ કેપેસિટી નથી ને આમાં અમને સરકાર જે કાંઈ રાહત કરે તો અમે એ રાહતની, સરકારશ્રીના રાહતની અમે રાહ જોઈએ છીએ. અને ખેડૂતોના હતી મગફળી છે એ ફેલ થઈ ગયેલી છે, કપાસ ફેલ થઈ ગયો છે, તુવેર, એરંડા અને કઠોળ તો સંપૂર્ણપણે નાશ પામી ગયો છે. જે આ વરસાદ એવો ભયંકર આવેલો છે, એલી થઈ છે, ખેતરોમાં હતી રેસ હજી હાલા જાય છે પાણીના. અને આ પ્રકારે જો સરકાર અમારા પડખે આવી અને અમને મદદરૂપ થાય એવી અમે સરકાર પાસેથી માંગણી કરીએ છીએ અને સરકાર છે એ અમારી માય બાપ છે તો અમે સરકારને વિનંતી કરીએ છીએ કે નાના ખેડૂતો અને મોટા ખેડૂતોને જે કાંઈ નુકસાની થઈ ગઈ છે એ નુકસાનીનો હતી સર્વે કરે અને સંપૂર્ણપણે સહાય કરે એવી અમારી ગ્રામજનોની નમ્ર